નમસ્કાર દર્શક મિત્રો, સ્પેશિયલ રિપોર્ટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું યજ્ઞમ. મિત્રો, આજે સ્પેશિયલ રિપોર્ટ કાર્યક્રમમાં વાત કરવાની છે કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચની મુલાકાતે આવ્યા હતા અને તેમાં પણ તેની સાથે સાથે જો મહત્વની વાત કરવામાં આવે તો જ્યારે બે દિવસની ગુજરાતની મુલાકાતે છે અને તેમાં પણ જ્યારે આજે ભરૂચમાં જે રીતે કેબલ બ્રિજનું આજે અનાવરણ કરવામાં આવ્યું હતું તેમજ તેના માટે એક ખૂબ જ સારી એવી તેમના માટે એક સંબોધન પણ કરવામાં આવ્યું હતું. સંબોધનમાં જો મહત્વની વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે હાલ કેબલ બ્રિજના ઉદઘાટનની સાથે સાથે તેમણે જે કહ્યું હતું કે 1344 મીટરનો જે આ લાંબો છે તેમ 400 કરોડના ખર્ચે જે આ બ્રિજ બનાવાયો છે અને તેમાં પણ જે રીતે મહત્વની વાત કરવામાં આવે તો કોંગ્રેસની સરકાર ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા અને તેની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ પણ કહ્યું હતું કે જે અત્યારે હાલ હાઈવે છે તેમને નેશનલ હાઈવે બનાવવા માટેની અત્યારે હાલ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેમજ તેમને નેશનલ હાઈવે બનાવવા માટે તેમજ 12,000 કરોડનું ત્યાં ઇન્વેસ્ટમેન્ટ પણ કરવામાં આવશે. ખૂબ જ મહત્વની વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે અને તેમાં પણ જે રીતે બ્રિજનું ઉદઘાટન પણ કર્યું અને ત્યારબાદ જે રીતે વાત કરવામાં આવે તો જે રીતે કોંગ્રેસની સરકાર પર આકરા પ્રહાર પણ કર્યા તો આની પરથી એમ કહી શકાય કે જે રીતે 2017ની જે ગુજરાતની જે ચૂંટણી આવી રહી છે તેને અનુલક્ષીને પણ હોઈ શકે. પણ જે રીતે અત્યારે હાલ ખૂબ જ મહત્ત્વના જે એક સમાચાર પણ મળ્યા હતા કે જે રીતે યુપીએ સરકારનું કામ આયોજન વગરનું છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. તેમજ આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે અશોક પંજાબી, જેઓ કોંગ્રેસના નેતા છે. જી અશોકભાઈ, આપનું સ્વાગત છે. અશોકભાઈ, સૌથી પહેલો પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે અને તેમાં પણ જે રીતે ભરૂચની આપણે વાત કરીએ, ભરૂચમાં જે રીતે કેબલ બ્રિજનું તેમણે અનાવરણ પણ કર્યું હતું અને તેની સાથે સાથે તેની તકતીનું પણ અનાવરણ કર્યું હતું, ત્યારે તેમણે એક સંબોધન કર્યું હતું અને તેમાં એમ કહ્યું હતું કે યુપીએ સરકારનું કામ આયોજન વગરનું છે. તેના માટે આપ શું કહેશો? હવે મને એમાં કશું આશ્ચર્ય થયું નથી, કારણ કે વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી એ જૂઠું બોલવામાં એક પછી એક નવા નવા લક્ષણો નવા નવા જે શિર પાર કરતા જાય છે. હવે આખી દુનિયા જાણે છે અને ભરૂચનો બાળક બાળક જાણે છે કે ભરૂચમાં નર્મદા નદી ઉપર જે હાઇડ્રોલિક બ્રિજ છે એ હાઇડ્રોલિક બ્રિજનું નિર્માણ કઈ રીતે થયું છે. યુપીએ સરકારમાં કોઈ આયોજન નહોતું એવી વાત કરનારા વડાપ્રધાને આટલું પણ થોડુંક એમ નથી દિલમાં લાગતું કે હું જો કહું છું તો લોકો શું સમજશે એ પણ થોડીક પણ ચિંતા નથી કરતા. બધા જાણે છે કે ભરૂચની ઉપર જે નર્મદા પુલ હતું જો જૂનું થઈ ગયું હતું જેના કારણે સુરતથી વડોદરા આવનારા જે લોકો હતા એને ભયંકર હાલાકી ભોગવવી પડતી હતી. 8-8 કલાક 10-10 કલાક સુધી રસ્તાઓ જામ હતા. પછી ત્યાંના સાંસદ અને ભરૂચ અને અંકલેશ્વર વતની અને કોંગ્રેસના દિગ્ગજ રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલ સાહેબ પાસે જ્યારે આ રજૂઆત થઈ ત્યારે એમને આ મુદ્દો હાથમાં લઈને યુપીની સરકાર હતી ત્યારે રજૂઆત કરી કે આ જે ટ્રાફિક જામ થઈ રહ્યો છે એનાથી મુક્તિ અપાવવું એ બહુ જરૂરી છે. અને એમના રજૂઆત પછી આપણા નાણાપ્રધાન જે આજે રાષ્ટ્રપતિ છે, ભારતના રાષ્ટ્રપતિ છે, એ નાણાપ્રધાન શ્રીમાન પ્રણવ મુખર્જી સાહેબે તાત્કાલિક અહેમદભાઈ પટેલ સાહેબના રજૂઆત પછી લગભગ 371 કરોડ રૂપિયા આ હાઇડ્રોલિક બ્રિજ માટે પાસ કર્યા હતા, મંજૂર કર્યા હતા અને એ પછી એનું કામ જે છે એ શરૂ થયું હતું અને અત્યારે કામ પૂરું થયું છે. અને અત્યારે યુપીએની સરકારમાં મંજૂર થયેલું કામ, યુપીએની સરકારમાં મંજૂર થયેલું બજેટ, યુપીએની સરકારમાં શરૂ થયેલું કામ જ્યારે અત્યારે પૂરું થાય છે ત્યારે કયા મોડે વડાપ્રધાનને આવી હિંમત થાય છે? મને એ સમજાતું નથી કે હિંમત ક્યાંથી લાય છે, કઈ રીતે કહી શકે છે કે યુપીએની સરકાર આયોજન કરતી નહોતી. એમના આયોજનમાં તો તમે આવીને ઊભા થયા છો, એમના પરિણામે તો તમે આવીને અહીંયા પ્રવર્તન કરી શક્યા છો. એટલે કહેવાનું ભાવાર્થ માત્ર આટલું જ છે કે જો યુપીએની સરકારમાં આયોજન ન હોત તો જે વાત વારંવાર ભાજપ વાળા કહે છે તો શા માટે ભારતની જનતાએ બીજી વાર યુપીએને તક આપી? એક વાર 2004માં તક આપી, પછી 2009ની ચૂંટણી થઈ, પછી પણ પ્રજાને મોટા બહુમતથી તક આપી. અને આ મંગલયાન જેની વાત કરી છે ને, આપણા નોટ ઉપર મંગલયાન છપાયું છે એ ડૉક્ટર મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે ઈસરોના વૈજ્ઞાનિકો સાથે મિટિંગ કરીને અને પોતા સ્વદેશમાં બનેલા વૈજ્ઞાનિક સાધનોના માધ્યમથી આપણું રોકેટ મંગલયાન મંગલ સુધી પહોંચાડવાનું કામ થયું છે એ ભારતે કર્યું છે અને યુપીની સરકારમાં થયું છે. અને યુપીની સરકાર દરમિયાનમાં જે પ્લાનિંગ કમિશન હતું એ પ્લાનિંગ કમિશનનું કામ હતું 5 વર્ષ સુધી આખા દેશમાં
કયા રાજ્યમાં શું સંકટ છે, કૃષિને ઉદ્યોગના વિકાસ કઈ રીતે થાય, એ બધુંની ચર્ચા વિચારણા કર્યા પછી એનું બજેટ પાસ કરીને બધું અવલોકન થતું હતું. પણ એમને આવ્યા પછી, નરેન્દ્રભાઈ આવ્યા પછી આખી પંચવર્ષીય યોજના જ ખતમ કરી નાખી. પણ અશોકભાઈ, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પોતાનું ભાષણ કહ્યું હતું ને તેમાં પણ ખૂબ જ મહત્વની એક વાત પણ કરી હતી કે જ્યારે યુપીએની સરકાર હતી તો તેમના જે સમયગાળો હતો, જે યુપીએની સરકારનો સમયગાળો હતો, તેમાં કોઈ ટાપુ તેમણે શોધ્યા નહોતા. પણ જ્યારે ભાજપની સરકાર આવી તો ત્યારે તેમણે જે ખૂબ જ મોટા પ્રમાણમાં તેઓ ટાપુની શોધ પણ કરી હતી. તેના માટે આપ શું કહેશો? હવે નરેન્દ્રભાઈ મોદી પોતે નથી જાણતા કે કેટલી મોટી ભૂલ કરે છે આ વસ્તુ કહીને. હું એમને પ્રશ્ન પૂછવા માંગુ છું આપના માધ્યમથી કે યુપીએની સરકાર 2004માં આવી, એ પહેલા કોની સરકાર હતી? જી, એ પહેલા એનડીએની સરકાર હતી અને માનનીય અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા. એનું મતલબ આ થયું કે એનડીએ સરકારે પણ ટાપુ ખોજ્યા નહોતા, ત્યારે પણ ટાપુઓની ખબર નહોતી. મોરારજીભાઈની સરકાર હતી, એમને પણ ખબર નહોતી. એના પહેલા જેટલા વડાપ્રધાન જેટલી સરકાર હતી એ બધા કશું જાણતી જ નહોતી. એ રાતોરાત 2 વર્ષની અંદર બધું એમને જાણકારી થઈ ગઈ. સાહેબ, આ મને કહેવા દો, ભારતના વડાપ્રધાન સમગ્ર દેશને ગેરમાર્ગે દોરે છે, ભારતીય જનતા પાર્ટીના નોજવાન કાર્યકર્તાઓને ગેરમાર્ગે દોરે છે. અને જ્યારે પોતે વડાપ્રધાન બન્યા હતા, હું કહું છું કે આખે ચારે બાજુ જાહેર સભાઓ કરીને કહેતા હતા કે મને તમે 5 વર્ષ તક આપો, 6 મહિના 7 મહિના. આ કોંગ્રેસે 60 વર્ષમાં કશું નથી કર્યું, હું કરીશ. હવે મને એમ કહેવા દો, એમ કહેતા હતા કે કોંગ્રેસે ખડ્ડા ખોદ્યા છે. શું આ ભાકડા નંગલનું બાંધ ખડ્ડો હતો? શું આખા દેશમાં જિલ્લાઓની અંદર ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ જે ખડ્ડા હતી, શું છે આ? કઈ રીતે દેશને કઈ રીતે ક્યાં લઈ જવા માંગે છે વડાપ્રધાન? એ પોતે જવાબ આપવું પડશે ઇતિહાસની અંદર. લોકો પૂછશે આજે વાણી વિલાસમાં નંબર 1, અને કોંગ્રેસને અને યુપીએ સામે બોલવું એમની ખોરાક છે. જે દિવસ કે જે દિવસે જે રાત્રે એ કોંગ્રેસની સામે ના બોલે, યુપીએની સામે ના બોલે, તો એમને ઊંઘ નથી આવતી. રાત દિવસ ઊંઘતા પણ એમને ખ્વાબની અંદર કોંગ્રેસ નજર આવે છે. પણ વડાપ્રધાનને આજે હું ચેલેન્જ આપું છું કે આ કોંગ્રેસ કોઈ એ વ્યક્તિએ બનાવેલી કોંગ્રેસ નથી, ભારતની જનતાની આત્મા છે. આ દેશની લડતમાંથી, આંદોલનમાંથી કોંગ્રેસનો જન્મ થયો છે. તમે તો એક શું જેટલા આવશો, કોંગ્રેસને ખતમ કરવાની તાકાત કોઈમાં નથી, કારણ કે કોંગ્રેસની તાકાત ભારતની પ્રજામાંથી મળે છે. અશોકભાઈ, ખૂબ જ મહત્વની વાત, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું સંબોધન કર્યું હતું અને તેમાં પણ જે રીતે ખૂબ જ મહત્વની વાત કરવામાં આવતા, જ્યારે અત્યારે ખૂબ જ મહત્વનો મુદ્દો અત્યારે જે આંગણવાડી મહિલાઓનો હોય છે, ત્યારે ખેડૂતોનો પણ હોય છે, તે મુદ્દા ઉપર ક્યારેય પણ તેમણે કહ્યું નથી. અને જ્યારે અત્યારે હાલ જ્યારે ભરૂચમાં સભા સંબોધતા હતા ત્યારે પણ તેમણે તેના માટે કંઈ કહ્યું નહોતું. મને તો આશ્ચર્ય થાય છે કે આ વડાપ્રધાન છે કે નહીં, માત્ર પ્રચારક છે કે દેશના વહીવટકર્તા છે કે શું છે? જ્યારે પોતે ગુજરાતના મુખ્યમંત્રી 12-13 વર્ષ સુધી રહ્યા હતા, ત્યારે ગુજરાતની જે સમસ્યાઓ હતી, જે પ્રશ્નો હતી, એનો તો નિકાલ એ કરી શક્યા નહીં. પણ એમના વડાપ્રધાન બન્યા પછી આજે 2-3 વર્ષ થવા આવ્યા છે, આ 3 વર્ષની અંદર ગુજરાતની સ્થિતિ ક્યાં છે? જેવો ગુજરાતે છોડીને ગયા હતા, એ ગુજરાત જે છે બરબાદ ગુજરાત છોડીને ગયા હતા, અને હવે મહાબરબાદ ગુજરાત થઈ રહ્યો છે. મને કહો કે કચ્છથી માંડીને ડાંગ સુધી અને ઉત્તર ગુજરાતથી માંડીને દક્ષ ગુજરાત સુધી કોઈ પણ જિલ્લામાં સુખી છે કોઈ? અમારી આંગણવાડી બહેનો, 1,15,000 આંગણવાડી બહેનો છેલ્લા કેટલા સમયથી પગાર વધારાની માંગ કરી રહી છે. એ પોતાના ઉદ્ઘાટનોમાં કરોડો રૂપિયા ખર્ચો કરી નાખે છે. વાઇબ્રન્ટ ગુજરાતના નામ ઉપર 6-6 હજારની ડીશ આપે છે. 10-10 લાખના પોટે સૂટ પહેરતા હોય ત્યારે અમારી ગરીબ આંગણવાડી બહેનો જે સવારથી સાંજ સુધી મહેનત કરતી હોય, કામ કરતી હોય, ગામડામાં જઈને ગરીબોની મદદ કરતી હોય, એ આંગણવાડી બહેનોને પગાર નથી આપી શકતી આ સરકાર. અને પછી નરેન્દ્રભાઈની આ જવાબદારી નહોતી કે ગુજરાતમાં તમે આવો છો? એટલે હું આજે કહેવા માંગુ છું કે આંગણવાડી બહેનો માટે એક શબ્દ નથી બોલ્યા, ખેડૂતો માટે એક શબ્દ નથી બોલ્યા, પ્રજા માટે એક શબ્દ નથી બોલ્યા. કામદારો બેરોજગાર થઈ રહ્યા છે, કારખાનો બંધ થઈ રહ્યા છે, જનરલ મોટર બંધ થઈ રહી છે, એ કોઈના માટે, પ્રજા માટે, ગરીબો માટે, ખેડૂતો માટે, કામદારો માટે કશું બોલતા નથી. માત્ર વાણી વિલાસ કરે છે, વાણી વિલાસ જ એમનું જીવન છે. પણ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરવામાં આવતો, તેમણે એમ ખૂબ જ મહત્વનું એક નિવેદન પણ આપ્યું હતું કે બેરોજગારીને ડામવા માટે અત્યારે હાલ ભાજપ સરકાર ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રયત્નો કરી રહી છે. તો શું તમને એવું લાગી રહ્યું છે કે અત્યારે હાલ ભાજપ સરકાર તે પ્રકારના કોઈ પ્રયત્નો કરતી જ નથી? ભારતીય જનતા પાર્ટીની સરકાર બેરોજગારીને ડામવા નહીં, બેરોજગારીને વધારવાનું પ્રયત્ન કરે છે. મને એક વસ્તુનો જવાબ આપો કે જ્યારે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ચારે બાજુ ફરી ફરીને મોડા મોડાથી ભાષણો આપીને અને લોકોને ગેરમાર્ગે દોરતા નરેન્દ્રભાઈ એમ કહેતા હતા કે 1 વર્ષમાં 2 કરોડ લોકોને રોજગાર આપીશ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ 2 કરોડ નહીં,
ફક્ત 1 લાખ. અશોકભાઈ હું આપને રોકવા માંગીશ. અત્યારે હાલ આપણી સાથે જોડાઈ ગયા છે પીવી શર્મા, જે ભાજપના નેતા છે. જી પીવી, આપનું સ્વાગત છે. સૌથી પહેલું શર્મા સાહેબ, હું આપને એક વસ્તુ પૂછવા માંગીશ કે જે રીતે આજે ભરૂચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે સભાને સંબોધન કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ તેમણે એમ પણ કહ્યું હતું કે જે યુપીએ સરકારનું કામ છે તે કોઈ પણ આયોજન વગરનું કામ છે, તેના તમે કેટલું સહમતિ આપો છો? અને તેની સાથે સાથે જ્યારે ખૂબ જ મહત્વની વાત કરવામાં આવતો, જ્યારે બ્રિજના નિર્માણનું કાર્ય તેઓ સીએમ હતા ત્યારથી તેમણે કર્યું હતું, તો શું કહેશો આના માટે કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આંગણવાડીની બહેનો તેમજ ખેડૂતોના મુદ્દાને લઈને કોઈ ચર્ચા વિચારણા નહીં કરતા, પણ જ્યારે હાઈવે અને નેશનલ હાઈવે બનાવવા માટેની ચર્ચા વિચારણા કરે છે, તેને કેટલું આપ કેવું કહેશો? માનનીય નરેન્દ્રભાઈ મોદી વિકાસ પુરુષ તરીકે જાણવામાં આવે છે. હલો આજે ભરૂચમાં ઉદઘાટન કરતા એમણે ઘણી વસ્તુ હલો નથી બરાબર ઇકો થાય છે. જે રીતે ખૂબ જ મહત્વની વાત કરવામાં આવતો છે શર્માભાઈ, કે અત્યારે હાલ ખૂબ જ મહત્વની એક વાત ગણવામાં આવે છે, અને તેમાં પણ જે રીતે ભરૂચના જે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક ખૂબ જ મહત્વની વાત કરવામાં આવી હતી કે જે રીતે 10-15 વર્ષમાં ભરૂચની કાયાપલટ કરી નાખીશું, તો તેના માટે આપ શું કહેશો? દહેજમાં તો આજે નહીં, છેલ્લા જ્યારથી નરેન્દ્રભાઈ અહીંયા સીએમ હતા ત્યારથી આ દહેજનો વિકાસ ચાલુ છે, અને એટલે નરેન્દ્રભાઈને આપણે વિકાસ પુરુષ તરીકે આપણે જાણીએ છીએ. દહેજમાં આ દેશના 26 રાજ્યોમાંથી લોકો ત્યાં રહીએ છીએ, અને આ ગુજરાતની વિકાસમાં એ લોકો સહભાગી થઈ રહ્યા છે. જ્યારે અનએમ્પ્લોયમેન્ટની વાત આવે, બેરોજગારીની વાત આવે, ગુજરાત સૌથી પહેલો રાજ્ય એવો છે કે જે સૌથી વધારે રોજગાર આપવામાં એક દેશમાં એક રેકોર્ડ સ્થાપિત કર્યો છે. એના સાથે સાથે આજે જ્યારે નરેન્દ્રભાઈ મોદી ઓએનજીસી ની એક ઓપલ કંપનીને જ્યારે ઉદઘાટન કર્યું છે, ત્યારે હું એમ ચોક્કસપણે કહી શકું કે આવનાર સમયમાં દહેજ અને આજુબાજુના વિસ્તારોમાં ભરૂચ જિલ્લો, નર્મદા જિલ્લો અને બરોડા એ એરિયામાં ખૂબ ડેવલપમેન્ટ થશે, અને એન્સિલરી ઇન્ડસ્ટ્રી જે પ્લાસ્ટિકના એન્સિલરી ઇન્ડસ્ટ્રી છે એનો પણ ખૂબ લાભ થશે, અને સાથે સાથે આજે જે બ્રિજનું પણ ઉદઘાટન થયું છે એ બ્રિજનું ઉદઘાટન છેલ્લા કેટલા વર્ષોથી યુપીએની સરકાર 10 વર્ષથી આ છેલ્લા 2004-2014 સુધી જે સરકાર આ કેન્દ્રમાં સત્તામાં હતી એ નિષ્ફળ થઈ, પણ એના પછી 14 મહિનામાં આવા બ્રિજ બાંધીના એક એક્ઝામ્પલ સેટ કર્યું છે કે વિકાસ કેવી રીતે થઈ શકે, અને વિકાસ વેગવંતું કેવી રીતે થઈ શકે, અને તમે આયોજનબદ્ધ તરીકે વિકાસ કરવો હોય તો કેવો પ્રજાનો લાભ થઈ શકે, આનાથી એક એસ્ટાબ્લિશ થાય છે. તો જે રીતે ખૂબ જ મહત્વની વાત કરવામાં આવતો, જ્યારે ભરૂચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, અને તેની સાથે સાથે જે રીતે બ્રિજની જે ઉદઘાટનની સાથે સાથે તેમણે સભાને સંબોધી પણ હતી, તેમાં પણ યુપીએ સરકાર ઉપર આકરા પ્રહાર પણ કર્યા હતા. અત્યારે હાલ કાર્યક્રમમાં સમય થયો છે વિરામનો. વિરામ બાદ વધુ વાત. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે સ્પેશિયલ રિપોર્ટ કાર્યક્રમમાં. તો જે રીતે આપણે સ્પેશિયલ રિપોર્ટ કાર્યક્રમમાં વાત કરતા હતા કે જે રીતે ભરૂચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે સભાને સંબોધી હતી, અને તેમાં પણ જે રીતે ખૂબ જ સારા એવા તેમણે સંબોધનમાં તેમણે કહ્યું હતું કે જે રીતે યુપીએ સરકાર કોઈ કામ આયોજન વગર કરી હતી. અશોકભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે રીતે ખૂબ જ મહત્વની વાત જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કરી હતી, તેમજ આપણી સાથે જ્યારે ભાજપના નેતા પણ જોડાયા હતા, તેમણે પણ એમ કહ્યું હતું કે જે રીતે અત્યારે હાલ કોઈ પણ યુપીએ સરકાર જ્યારે પહેલાં હતી ત્યારે તેમણે કોઈ પણ આયોજન કર્યા વગર જ દરેક કાર્યો કર્યા છે, તો તેના માટે અશોકભાઈ આપ શું કહેશો? બિલકુલ ખોટું છે, અને આયોજન વગર કશું થાય જ નહીં.
અને અત્યારે જે આ સરકાર જે કામ કરી રહી છે અને થોડુંક પણ કશું જે થઈ રહ્યું છે એ પૂર્વ સરકારના આયોજનના કારણે બધું થઈ રહ્યું છે. જો આયોજન સરકાર ન હોત તો આજે દેશમાં અરાજકતા હોત અને ખરેખર દેશની અંદર અંધાધૂંધી હોત જો આયોજન વગર કાર્ય થતું હતું તો. હવે આ જે હાઇડ્રોલિક બ્રિજ જેમનું ઉદ્ઘાટન કર્યું છે એ હાઇડ્રોલિક બ્રિજ આયોજનનો એક ભાગ જ છે. યુપીએ સરકારમાં 371 રૂપિયા મંજૂર થયા અને કામકાજ શરૂ થયું હતું અને અમારા કોંગ્રેસના અધ્યક્ષ આદરણીય સોનિયા ગાંધીએ ખાતમુહૂર્ત કરેલો ભરૂચની અંદર આ હાઇડ્રોલિક બ્રિજનું. અને જે મેં અગાઉ આપણે વાત કરેલી કે લગભગ 371 કરોડ રૂપિયા અહેમદભાઈની રજૂઆત પછી ત્યાંના નાણાપ્રધાન પ્રણવ મુખર્જી સાહેબે મંજૂર કર્યા હતા. અને મને તો આશ્ચર્ય થાય છે કે જ્યારે આ પુલ માટે આજના જે વડાપ્રધાન મુખ્યમંત્રી હતા ત્યારે એક પણ શબ્દ બોલતા નહોતા અને અત્યારે એમ કહે છે કે મેં રજૂઆત કરી હતી. હવે સરકાર યુપીએની હતી, રજૂઆત એ કરે ને એ મંજૂર થાય, આ તો થાય તો સારું છે, પણ હવે કઈ રીતે આ બોલી શકે છે મને આશ્ચર્ય થાય છે. અને આપ જુઓ એક પછી એક યુપીએ સરકારની અંદર મનરેગા, હવે મનરેગા એટલે કે મોટામાં મોટી બેરોજગારી દૂર કરવાની યોજના, ખેડૂતો માટેની યોજના, સર્વ શિક્ષા અભિયાન, સર્વ સ્વાસ્થ્ય અભિયાન, પછી રાજીવ ગાંધી વીજળી વિદ્યુતીકરણ યોજના, આ જે 4-5 યોજના અને એની સાથે સાથે રાઇટ ઓફ એજ્યુકેશન, આજે જે શિક્ષણનો અધિકાર જે છે આખા દેશની અંદર કે જ્યાં ગરીબ લોકો હોય એમના પણ શિક્ષણનો અધિકાર મળવું જોઈએ અને એ જ શિક્ષણનો અધિકારનો કાયદો યુપીએ સરકાર લાવી. અને એટલું જ નહીં, ખેડૂતોની જે જમીનો જે છે એ મોટા મોટા ઉદ્યોગપતિઓ અને સરકારનો સાથ લઈને અને જમીનો કબજે કરવાનું કાર્ય કરતા હતા અને ખેડૂતોને એકદમ બેરોજગાર બનાવી દેતા હતા. અને એ કાયદો જે છે એ યુપીએ સરકાર લાવી અને યુપીએ સરકારે એમ કીધું કે ખેડૂતોની જમીન તમે ત્યારે લઈ શકો જ્યારે એ ગામડાના કે એ વિસ્તારના 75% વધુ ખેડૂતો સંમત થતા હોય અને એ પછી જો ખેડૂતોની જમીન તમે લેવા માંગતા હોય તો બજાર ભાવના 4 ગણા વળતર એમને ચૂકવવું જોઈએ. અને જો 5 વર્ષની અંદર તમે એ યોજના પ્રમાણે જમીનમાં કામકાજ ન કરી શકો તો મૂળ માટીને પાછી મળવી જોઈએ. એટલે ખેડૂતો માટે હોય કે વિદ્યાર્થીઓ માટે હોય કે સમાજ માટે હોય તમામ પ્રકારના કાયદાઓ કે યોજનાઓ એ યુપીએ સરકારમાં આ પ્રધાનમંત્રી સડક યોજનાનો વિકાસ ક્યાં થયો હતો. આ તમે એટલું જ નહીં, આ 108 જે વ્હીકલ જે છે સ્વાસ્થ્ય માટે જે ઇમરજન્સી વાહન પહોંચી જાય છે આખા દેશમાં ચલાવનાર યુપીએ સરકાર હતી. એટલે આવી વાત કરીને વડાપ્રધાન ખરેખર વડાપ્રધાનના શોભાને એના પદને મહિમાને એ ગરિમાને લાંછન લગાવી રહ્યા છે. વડાપ્રધાન પદનો માણસ જો આવી રીતે વાત કરતા હોય તો આ દેશનો દેશવાસી આજે રાત્રે જે છે ઊંઘી નહીં શકે કે કેવો વડાપ્રધાન અમને મળ્યો છે કે જે એકદમ જાહેરમાં ખુલ્લમ ખુલ્લા અને એકદમ સફેદ ઝૂઠ બોલી શકતા હોય. અશોકભાઈ, જે રીતે નરેન્દ્ર મોદીએ ખૂબ જ એક નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે જે રીતે યુપીએની સરકાર હતી તેમાં પણ એક દિવસમાં જે રીતે 2 કિલોમીટર રેલવેની લાઇન નંખાતી હતી, પણ અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ 2 કિલોમીટરની રસ્તામાં જે પહેલાં જે નંખાવામાં આવતી ત્યારે અત્યારે હાલ 1 દિવસમાં 22 કિલોમીટરની અત્યારે લેવલ. મને 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 આ રેલવે બાબતમાં પણ જો કેટલું મોટું જૂઠાણ છે. હવે આપને કહું, 1853માં પહેલી રેલવે ભારતમાં શરૂ થઈ કોંકણમાં અને એ પછી 1980માં જે રિપોર્ટ આવી હતી આખી વિશ્વની અંદર રેલવે લાઇનો ક્યાં અને કેટલી છે એ સંયુક્ત રાષ્ટ્રસંઘના આયોલ્ય વિભાગે જે રિપોર્ટ જાહેર કરેલી એમાં ભારત જે છે રેલવેની અંદર સૌથી વધારે રેલવે મુસાફરોને અહીંયાથી ત્યાં લઈ જાણ ભારતની રેલવે કરતી હતી. લાંબીમાં લાંબી રેલવે હતી વ્લાદિવોસ્તોકથી મોસ્કો સુધી, પણ રેલવે લાઇન જે બિછાવવામાં આવી હતી એની લંબાઈની અંદર ભારત નંબર 1 હતો 1980ની અંદર. અને એ રિપોર્ટ આજે પણ લખેલી પડી છે. અને અત્યારે હું સવાલ વડાપ્રધાનથી જ પૂછવા માંગુ છું કે તમે કહો છો કે તો આ 3 વર્ષમાં કેટલી લાઇન તમે બિછાવી છે તો તમે જાહેર કરો અને ક્યાં ક્યાં ગુજરાતને કેટલી તમે રેલવે લાઇન કે કેટલી ટ્રેન આપી આ બજેટની અંદર કે બીજી ક્યાં ક્યાં તમે રેલવે લાઇન આપી છે. જૂઠાણો સિવાય બીજો કશું છે જ નહીં. અને આપણા વડાપ્રધાન દુર્ભાગ્ય સમજીને ચાલે છે કે લોકો કશું સમજતા નથી, લોકો જે સાંભળે છે મૂરખ હોય છે, અમે કઈ દેશે સ્વીકારી લેશે આ પ્રકારની માનસિકતાથી ગ્રસ્ત ભારતના વડાપ્રધાન એવું જૂઠાણું છે. હવે આપણા ગુજરાતની જ વાત કરો ના. પણ અશોકભાઈ, જે રીતે આપણે આંગણવાડીની મહિલાઓની જો વાત લઈ લઈએ અને ખેડૂતોની વાત લઈ લઈએ તો જે રીતે અત્યારે હાલ દિવસે ને દિવસે ખેડૂતો આત્મહત્યા કરવા ઉપર અત્યારે હાલ જે નિર્ભર થઈ ગયા છે, પણ જ્યારે ખેડૂતોને જે
પોષણક્ષમ ભાવો જોઈતા હોય તે અત્યારે હાલ મળતા નથી, તો શું કહી શકાય કે જે રીતે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનું જે સંબોધન આપે છે પણ તેમાં પણ જે અત્યારે હાલ જે પીડાતા લોકો છે કે જે ખેડૂતોની વાત કરી લઈએ તો જે અત્યારે હાલ જે તેમનો પોષણક્ષમ ભાવ પણ મળતા નથી, જ્યારે આંગણવાડી બહેનોની પણ વાત લઈ લઈએ તો તેમને પણ અત્યારે હાલ રોજગારી મળતી નથી તેવી પણ વાત કરવામાં આવી છે, તો શું કહી શકાય આની ઉપરથી કે અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ચૂંટણી લક્ષીને જે અત્યારે હાલ જે સંબોધન કરવાના છે તે કરે છે પણ અત્યારે હાલ કોઈ સામાન્ય પ્રજાનું તે અત્યારે હાલ ધ્યાન નથી રાખી રહ્યા? બિલકુલ સ્પષ્ટ છે, ગુજરાતનો નાનો નાનો બાળક હવે સમજી રહ્યો છે આ વાતને. હવે ભરૂચમાં આવીને હાઇડ્રોલિક બ્રિજમાં જે ભાષણ આપ્યું, મને કહો કે ક્યાં ગુજરાતના એક પણ પ્રશ્નની ચર્ચા કરી? માત્ર કોંગ્રેસ અને યુપીએને ગાળો ભાંડવો સિવાય કે એના વિરોધ કરવા સિવાય આ પ્રચારકને કશું આવે છે? જેની ગુજરાતની અંદર આ અમારી બહેનો આંગણવાડી બહેનો હું આપને કહું છેલ્લા એક મહિનાથી સતત લડત આપી રહ્યા છે, એનો સવાલ એનો પ્રશ્નો સોલ્વ કરવાની જગ્યા ઉપર આ સરકાર ધમકી આપે છે કે તમને નોકરીમાંથી કાઢી દેવામાં આવશે અને કેટલાકને બરતરફ પણ કરવામાં આવ્યું છે. અને તમે વિચાર તો ખરા શું માંગણી છે એમની? પોતે કેન્દ્ર સરકારમાં શ્રમ મંત્રીએ જાહેર કરેલું કે ઓછામાં ઓછી પગાર દેશમાં 10,000 રૂપિયા હોવી જોઈએ અને અત્યારે ફક્ત આ બજેટની અંદર રૂપાણી સરકારે 700 રૂપિયા વધારો કરીને 5,500. આ કેવો મજાક છે! અને આપણા જે વેજ ફિક્સ પગારવાળા જે આપણા લાખો લોકો છે એમને પણ અન્યાય. અને જ્યાં સુધી ખેડૂતોનો પ્રશ્ન છે તો મને કહેવા દો કે આ ગુજરાતની અંદર લગભગ 5 લાખ ખેડૂતો છેલ્લા 10 વર્ષથી વીજ કનેક્શનની પ્રતીક્ષા કરી રહ્યા છે, એમને વીજ કનેક્શન નથી આપતા. 60-60 તાલુકાઓને ડાર્ક ઝોનની અંદર રાખવામાં આવ્યા છે, પાણી અને વીજળી ઉદ્યોગોને આપી દેવામાં આવે છે પણ ખેડૂતોને કશું આપવામાં આવતું નથી. આ વડાપ્રધાને સુરેન્દ્રનગરની એક સભામાં જ્યારે પોતે પ્રચાર માટે અહીંયા આવેલા લોકસભાને એમ કીધેલું કે કપાસનું પોષણક્ષમ ભાવ એ 1400 રૂપિયા હું આપીશ, અત્યારે ગુજરાતની સરકારની અંદર 800-900 રૂપિયા છે. ખેડૂત ભાઈઓ ટમેટા ફેંકી રહ્યા છે, બટાકા ફેંકી રહ્યા છે, આપઘાત કરી રહ્યા છે. અને જ્યારે રજૂઆત કરવા માટે ખેડૂત ભાઈઓ જવા માંગતા હોય તો એમના ઉપર લાઠી મારવામાં આવે છે અને ઘાયલ કરી દેવામાં આવે છે. આ સરકાર જે છે એ સંવેદનહીન, લાગણીહીન, ફક્ત મોટા ઉદ્યોગપતિઓની સરકાર છે. આ ગરીબ વિરોધી, ખાનદાર વિરોધી, ખેડૂત વિરોધી, મધ્યમ વર્ગ વિરોધી, નોજવાન વિરોધી સરકાર છે. એ હકીકત હવે ધીરે ધીરે લોકો સમક્ષ ઉજાગર થતી જાય છે ત્યારે લોકોને ગેરમાર્ગે દોરવા. હવે એમ કહે છે કે હું ગંગા નદી પાસે હતો, આજે નર્મદા નદી પાસે, એટલે પહેલે ગંગા મા પાસે હતા, હવે નર્મદા મા પાસે. હવે આ કેટલા માં, કેટલા બાપ, કેટલા આ ક્યાં ક્યાં જઈને શું શું વડાપ્રધાન બોલી રહ્યા છે, મને તો આશ્ચર્ય આ બાબતને. અશોકભાઈ, જે રીતે તમે કહ્યું કે અત્યારે હાલ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ગરીબ વિરોધી જે તેમની સરકાર છે તમે એમ કહ્યું, પણ અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ પણ કહ્યું કે 2022 સુધીમાં દરેક ગરીબ પરિવારોને પોતાનું ઘર મળશે, તો શું આની પરથી કહી શકાય કે જે રીતે અત્યારે હાલ જે કોઈ પણ યોજનાની જાહેરાત કરવામાં આવતી હતી હજુ સુધી કોઈ જાહેર જનતાને મળી નથી? મને તો આશ્ચર્ય થાય 2022માં જ્યારે હવે એમ કહેવામાં આવ્યું છે કે ગરીબોને પણ ઘર મળશે, તો શું તેને એક વાત જ કહી શકાય? મને તો આશ્ચર્ય આ બાબતનું થાય છે કે વડાપ્રધાન એમ કેમ ચૂકી જાય છે કે એમને એમ કહેવું જોઈએ કે 2022 સુધી ભારતની 125 કરોડ લોકોને હું ચાંદ ઉપર લઈ જઈશ, મંગળ ગ્રહ ઉપર લઈ જઈશ ને ત્યાં વસાવટ કરાવી દઈશ. બોલવામાં શૂરા છે, જ્યારે પોતે મુખ્ય પ્રધાન હતા ગુજરાતના ત્યારે 50 લાખ મકાનો બનાવવાની વાત એમના પછી થયેલી ગુજરાતની અંદર, કે અમે 50 લાખ મકાન બનાવીશું. 50 લાખ, મને કહો કેટલા મકાન બન્યા છે? 1 લાખ નથી બનાવી શક્યા. અને હવે 2022 સુધી આખા દેશની અંદર મકાનો બનાવી દેશે. હવે પોતાનો રેકોર્ડ તો તમે બતાવો લોકોની સમક્ષ. એટલે ગરીબ વિરોધી સરકાર એટલા માટે કહું છું કે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યપ્રધાન હતા એમના 12 વર્ષની શાસનની અંદર માથાદી ટાવક એટલે એક વ્યક્તિની જે આવક છે એમાં ગુજરાત 3જા સ્થાનથી 8મા-9મા સ્થાન પહોંચી ગયા છે. એટલે ગુજરાતમાં ગરીબ ગરીબ થતો જાય છે, અમીર અમીર થતો જાય છે. બેરોજગારીનો તો આલમ આ છે કે આજે ગુજરાતમાં 8-9-10% જેટલી બેરોજગારી થઈ ગઈ છે. 2%થી વધારે બેરોજગારી હોય એને ખતરનાક કહેવામાં આવે છે. આજે નોટબંધી થઈ, નોટબંધી પછી સુરત હોય, રાજકોટ હોય, અમદાવાદ હોય, દરેક જગ્યા ઉપર રત્ન કલાકારોથી માંડીને ટેક્સટાઇલ કામદારો, છૂટક કામદારો અને અસંગઠિત શ્રમિકોની હાલત છે કે હજુ સુધી એ લોકોની ગાડી પાટી ઉપર નથી આવી. એટલે ચારે તરફ બેરોજગારી અને ગરીબી અને મોંઘવારી. મોંઘવારીનું તો આલમ શું છે? હવે 3 દિવસ પહેલાં જે છે એ દૂધના ભાવ વધી ગયા, એના પહેલાં LPGના ભાવ વધી ગયા, દાળો 80 રૂપિયા 100 રૂપિયા કિલો મળી રહી છે, શક્કર ચીનીના ભાવ અત્યારે વધી ગયા,
ચાય અડધી પીવી હોય તો 8 કે 10 રૂપિયાની અંદર મળી રહી છે. જે ચાયવાળા બનીને વડાપ્રધાન બની ગયા એ ચાયની કિંમતમાં 1 પૈસો ઘટાડો કરી શક્યા નથી. અને આજે ચારુકોર પ્રજા દુઃખી છે, હાહાકાર છે. એનેથી આંખો બંધ કરીને વડાપ્રધાન જે ભાષણો આપી રહ્યા છે, મને યાદ આવે છે કે નીરો બંસી બજાય છે ને રોમમાં આગ લાગી છે, આખા દેશમાં હાહાકાર મચી ગઈ છે ને એ પોતાની કઈ દુનિયામાં જીવી રહ્યો છે. હવે આ ગુજરાતની અંદર આવ્યા છે શા માટે? અશોકભાઈ, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જો વાત લઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં એમ પણ કહ્યું હતું કે જે રીતે ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક પણ હજુ સુધી કોંગ્રેસની સરકારમાં કોઈ ગામડામાં હજુ સુધી પહોંચ્યું નથી, તેના માટે આપ શું કહેશો? અરે ગામડાની અંદર તમે ખાદ આપો, ગામડાની અંદર તમે વીજળી આપો, ગામડાની અંદર તમે જળ આપો, ગામડાના ખેડૂતોને પોષણ ભાવ આપો, ગામડાની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે આપો, ગામડામાં બેંક અને દવાખાના આપો. આ ગામડાને અત્યારે જરૂર છે, આ ફાઇબરની જરૂર નથી. ત્યાં ગામડાવાળા શું ઈચ્છે છે આ મને સમજાતું નથી કે દેશના વડાપ્રધાન કઈ દુનિયામાં જીવે છે. તો જે રીતે પહેલા પણ એમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં તમને કોઈ પણ ગામડાની આપણે વાત લઈએ તો ભારતમાં જે પણ ગામડાઓ છે ત્યાં બધાને વીજળી મળી જશે, તો તે પણ એક યોજનાની ખાલી બણગો હતો એ પણ કહી શકાય? ને બિલકુલ, હું તો એ તો વીજળી શું, એમને તો એમ કહેવું જોઈએ કે વીજળી તો શું, હું આસમાનથી ચાંદ સિતારા લઈને તોડીને બધા ગામડાની અંદર પહોંચાડી દઈશ. બોલવામાં શું છે, ગુજરાતને જુઓ ને, દૂર જવાની વાત નથી. તમે ને આપણે વિચારી શકીએ છીએ ગુજરાતમાં 12 વર્ષ નાશન હતું, શું ગુજરાતમાં સ્વર્ગ આવી ગયું? ગુજરાતમાં શું થઈ ગયું? ગુજરાતમાં બેરોજગારી દૂર થઈ ગઈ, ગુજરાતમાં ગરીબી દૂર થઈ ગઈ, ખેડૂતો ખુશી થઈ ગયા, નોજવાનોને રોજગાર મળી ગયો, મહિલાઓની શું હાલત છે? મહિલાઓ સુરક્ષિત નથી. આજે કહેવા દો મને કે જેવી રીતે હાઇડ્રોલિક બ્રિજનો ઉદ્ઘાટન કરવાની વાત અને એમાં જે ભાષણ આપ્યો છે એ સત્યનું બલાત્કાર કર્યું છે વડાપ્રધાને. અને આ ભારતીય જનતા પાર્ટી નથી, આ બલાત્કારી જનતા પાર્ટી છે. એક તરફ મહિલાઓ ઉપર બલાત્કાર થાય છે અને બીજી તરફ સત્યનું પણ બલાત્કાર ત્યાં આજે ભરૂચની અંદર કરી દેવામાં આવ્યું છે. ઇતિહાસ એના કાલાક્ષરોમાં લખશે કે આજે બધા જાણે છે કે હાઇડ્રોલિક બ્રિજ કઈ રીતે બન્યો છે અને યુપીની સરકારના જે પૈસા પાસ થયા હતા 371 કરોડ અને માનનીય અહેમદભાઈ પટેલે પાસ કરાવીને અને બ્રિજનું કામકાજ શરૂ કરાયું હતું એનો નામ સુધી ઉલ્લેખ નથી કર્યું. આ તો કોઈ ચાલે? આ ચાલી શકે છે? કઈ પ્રકારની સરકાર છે? દેશને ક્યાં લઈ જશે આ સરકાર? પણ જે રીતે ખૂબ જ મહત્ત્વની વાત કરવામાં આવે તો અશોકભાઈ, કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ પણ કહ્યું હતું કે ટપાલ મને લખો, હું તમને જવાબ આપીશ. પણ જે રીતે અત્યારે કચ્છમાં જે નલિયા દુષ્કર્મકાંડ થયું ત્યારે પણ તે પીડિતાની માતા દ્વારા જે રીતે એક ટપાલ લખવામાં આવી હતી, જે રીતે જે મારે જે પીડિતા હતી તેની માતા દ્વારા એક ટપાલમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે વીરા રાખડી મારી પાછી લા. ક્યારે આ વસ્તુ કેવી પડે કે જ્યારે પીડિતાને કેટલું અત્યારે હાલ દુઃખ થયું હોય તેમજ તેમના પરિવારજનોને કેટલી એક સાંત્વના પાઠવવી જોઈએ, તેમને સહાય પણ કરવી જોઈએ, પણ તે સહાય પણ ન મળી હોય તેવું કહી શકાય ત્યાં એની ઉપરથી? બિલકુલ, મને તો દુર્ભાગ્ય છે કે નરેન્દ્રભાઈ મોદીનો પરિવાર નથી અને એમને ખબર નથી કે દીકરીનું શું દર્દ હોય છે. અને ચારે તરફ ફરી ફરીને નરેન્દ્રભાઈ મોદી કહેતા હતા કે મને ખાલી એક ટપાલ લખજો, ભાઈ તમારો તમારા દરવાજે આવીને ઊભા થઈ જશે. હવે આ ટપાલ લખનારાઓની હાલત એવી છે, એને હાથ તોડી દેવામાં આવ્યું છે, એમના ઉપર રેપ કરવામાં આવી રહ્યો છે. આ દેશની આંગણવાડી બહેનો પગાર માટે રખડી રહી છે, બહેનોની ચારે બાજુ બુરી હાલત આ ગુજરાતની અંદર થઈ રહી છે. અને આ પરિસ્થિતિની અંદર મને દુઃખ આ વાતનું થાય છે કે એટલી પણ થોડીક પણ દર્દ કે પીડા આ વડાપ્રધાનને થતી નથી. અને જેના ઉપર રેપ થયું, બલાત્કાર થયું, આ બહેનને લખવું પડે કે મારી રાખી પાછી આપી દે. જો થોડી પણ શરમ બાકી હોય તો વડાપ્રધાને ગુજરાતમાં આ બધા પ્રશ્નો અંગે વિચારણા કરવી જોઈએ. જે રીતે ખૂબ જ મહત્વની વાત કહી શકાય કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવ્યા છે અને ત્યારે પણ ભરૂચમાં જે રીતે તેમણે સભાને સંબોધી હતી અને તેમના દ્વારા ખૂબ જ સારી એવી યોજનાઓની જાહેરાત પણ કરવામાં આવી હતી, પણ એ જે યોજનાઓની વાત કરવામાં આવતો યોજનાઓ ખાલી અત્યારે હાલ ચોપડે લખાઈ હોય તેવું કહી શકાય. કે જે રીતે વિકાસના કામોની જો વાત કરવામાં આવે તો વિકાસના કામો અત્યારે હાલ થયા જ ન હોય તેવું પણ લાગી રહ્યું છે. અશોકભાઈ, આભાર અમારી સાથે ચર્ચા કરવા બદલ. તો આજના સ્પેશિયલ રિપોર્ટ કાર્યક્રમમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.